લોકડાઉન અંતર્ગત વડોદ ગામ આવાસમાં રહેતા પરપ્રાંતિયો દ્વારા વતન જવાની તૈયારી કરી રહ્યા હોવાથી પોતાનું રહેણાંક નહીં છોડવા માટે સમજાવવા જનાર પોલીસ પર પથ્થરમારો કરતા થયેલા ઘર્ષણ બાદ આજ રોજ એનઆરએફની ટીમ સાથે પોલીસ દ્વારા સ્થાનિક વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં આરએએફ ઉપરાંત પોલીસ કમિશનર આરબી બ્રહ્મભટ્ટ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા. ફ્લેગ માર્ચ દરમિયાન પોલીસ દ્વારા વડોદ ગામ કમલાચોક વિસ્તાર અને અવાસા વિસ્તારમાં રહેતા પરપ્રાંતિઓને તેઓની સલામતીને ધ્યાનમાં લઈ પોતાનું રહેણાંક નહીં છોડવા માટે માઇક પર એનાઉન્સ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ગત રાત્રે પોલીસ અને વતન જવાની જીત કરનારા પરપ્રાંતિઓ વચ્ચે ઘર્ષણ થયું હતું, ત્યારે પથ્થરમારામાં પોલીસનો આબાદ બચાવ થયો હતો. પરંતુ ડીસીપી વિધિ ચૌધરી અને ઇન્ચાર્જ એસપી જય પંડ્યાની ગાડી ઉપરાંત 3-4 પીસીઆર વાનને ભારે નુકસાન થયું હતું. આ દરમિયાનમાં આજ રોજ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે અને ફ્લેગ માર્ચ પણ કરવામાં આવી રહ્યું છે. કાલે રાત્રે લગભગ 10:30 વાગ્યા વચ્ચે અહીંયા લોકોના ટોલા ભેગા થઈ ગયા હતા અને એમને ફક્ત એક જીદ હતી કે એમને તેમના નેટિવ પ્લેસ જવાનું છે અને તમામ લોકો જે મોસ્ટ ઓફ ધેમ વર ફ્રોમ યુપી એન્ડ એમપી ઓર પરપ્રાંતિય લોકો હતા. એમને લોકોની એક બાબત હતી કે એમનું માનવું હતું કે અમને કંઈથી પણ ટ્રાન્સપોર્ટેશન મળી જશે અને અમે અમારા ગામ જવાનું છે. પોલીસ દ્વારા એમને સમજાવટ કરવાનો પ્રયાસ કરવામાં આવેલ હતું કે અહીંયા તેમને કોઈ પણ રીતે અસુવિધા નથી થવાની. એડમિનિસ્ટ્રેશન તેમની રીતે ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે કે તેમને ખાવાની અને રહેવાની સુવિધા અહીંયા થઈ જાવે અને તમામ લોકો માટે એસએમસી અને કલેક્ટરેટ ઓફિસ પ્રયાસરત છે. પરંતુ એમને લોકો દ્વારા સમજાવટ પણ થી માન્યા નથી અને ઓલ ઓફ એ સડન એ પોલીસ પર સ્ટોન પેલ્ટિંગ સ્ટાર્ટ કરી દીધી હતી. પોલીસના જે પણ વ્હીકલ હતા એમ પર ભરપૂર સ્ટોન પેલ્ટિંગ કરવામાં આવ્યું હતું અને પોલીસ વ્હીકલ ડેમેજ થયા હતા અને અમારા કઈ કર્મચારીને ઈજા સામાન્ય ઈજા પણ થઈ હતી. આ પછી પોલીસ આ પરિસ્થિતિ જે બેકાબૂ બનતા એમને કાબૂમાં લાવવા માટે અશ્રુ ગેસ અમારી દ્વારા છોડવામાં આવ્યા હતા અને 4 હેન્ડ ગ્રેનેડ અને 26 જે ટીયર ગેસ સેલ હતા, ટોટલ 30 કે આસપાસ અમે અશ્રુ ગેસ છોડ્યા હતા. અને આ પછી અત્યારે પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબૂમાં છે. અહીંયા આરએએફ કી કંપની અને સાથે સાથે આરએફ સાથે એસઆરપી અને લોકલ પોલીસનું ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલ છે. અમારી દ્વારા રાયોટિંગની કલમ અને એપિડેમિક એક્ટ અને બીજી અન્ય કલમોમાં એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવી છે અને રાતે 93 લોકોની ધરપકડ અહીંયાથી કરવામાં આવેલ હતી.